વડોદરાની સયાજી હોસ્પિટલમાં આગ ઓલાવવા માટે મુકાયેલ ફાયર એક્ઝિબિશન બોલનું હોસ્પિટલ તંત્ર દ્વારા લાઇવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જોકે આ ડેમોન્સ્ટ્રેશનમાં ફાયર એક્ઝિબિશન બોલ ફેલ થઈ ગયા હતા હોસ્પિટલના મેદાનમાં આગ લાગીને તેમાં ફાયર એક્ઝિબિશન બોલ ફેંકવામાં આવ્યા હતા પરંતુ આગ ઓલવાઈ ન હતી સયાજી હોસ્પિટલની પોલીસ ચોકીઓ વિવિધ બોર્ડ ઓપીડી અને ઓફિસમાં એકસો પચાસ જેટલા ફાયર બોલ મૂકવામાં આવ્યા છે આ બોલને આગમાં ગગડાવીને આગ બુજાવી શકાય છે પરંતુ આજે સિયાજી હોસ્પિટલમાં કરવામાં આવેલા લાઈવ ડેમોસ્ટ્રેશનમાં ફાયર બોલ ફેલ થઈ ગયા જેથી સયાજી હોસ્પિટલમાં આગ લાગે ત્યારે ફાયર બોલ કેટલા ઉપયોગી થશે તેની સામે સવાલો ઊભા થયા છે સયાજી હોસ્પિટલમાં ફાયર બોલ મૂકનાર અગ્નિશામક કંપનીના ભરતભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે દરેક વોર્ડમાં થી છ જેટલા બોલ મૂકવામાં આવ્યા છે એક બોલથી આગ ન ઓલવાય તો વધારે બોલ નાખવા પડે છે ફાયરબોલનું નિર્દેશન કરવાની સાચી પદ્ધતિ વિશે સેફટી વિશેના તજજ્ઞને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ફાયરબોલનું નિર્દેશન હંમેશા બંધ રૂમમાં કરવાનું હોય છે કારણ કે બંધ રૂમ કે ખુલ્લી જગ્યાએ લાગેલી આગ માટે ફાયરબોલ હોય છે જ્યાં વ્યક્તિ જઈ ન શકે આમ બોલમાંથી ઉડતો પાવડર આગ બુજાવે છે જો આગ પર પાવડર ન પડે તો તેનો કોઈ અર્થ રહે જ નહીં કમલેશ સોની દિવ્યાંગ ન્યૂઝ વડોદરા